હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને જુનાગઢનો પ્રસિદ્ધ કાવાની રેસીપી બતાવી રહી છું. મિત્રો, કેવું ઠંડીની ઋતુમાં ઘરમાં નાના મોટા એમને શરદી ખાંસી થતી જ હોય છે. તમે દવા આપો એના કરતાં આ રીતે કાવો બનાવીને પીવડાવશો ને મિત્રો, તો તરત જ સાજા થઈ જશે. તો ચાલો મિત્રો, આ કાવો કેવી રીતે બનાવવાનો એ હું તમને બતાવી દઉં. જો મિત્રો તમને મારી આ રેસીપી ગમે ને તો શેર કરજો અને લાઇક પણ કરજો. અને હા મિત્રો, ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો. એટલે હું જ્યારે તમારા માટે રેસીપીઝ અપલોડ કરું તો એના નોટિફિકેશન સૌ પ્રથમ તમારા પાસે આવશે. કાવો બનાવવા માટે આપણે તપેલામાં 2 કપ પાણી ગરમ કરવા માટે મૂકીશું. પાણીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું. પાણી ઉકળે કે આપણે એમાં 1/2 ચમચી ઇન્સ્ટન્ટ કોફી વાપરીશું. કોફીને આપણે હલાવી લઈશું. મિત્રો, હમણાં તમને આ પાણીનો રંગ લાઇટ બ્રાઉન દેખાય છે, પણ જેમ જેમ આ પાણી ઉકળશે એમ તમારો એનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે. પછીથી આપણે એમાં 10 થી 12 તુલસીના પાન નાખીશું, 10 થી 12 પુદીનાના પાન અને 1/2 ઇંચ આદુ ગ્રેટ કરીને નાખીશું. આદુને આ રીતે ગ્રેટ કરીને નાખવાથી કાવોનો ટેસ્ટ ઘણો સરસ આવશે. મિત્રો, પુદીનાના પાન અને તુલસીના પાનને આપણે સારી રીતે ધોઈને પછીથી વાપરીશું. હવે આ કાવો આપણે 5 થી 7 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઉકળવા દઈશું. મિત્રો, આ કાવો જેટલો ઉકળશે ને એટલો એમાં તુલસીના પાનનો, પુદીનાના પાનનો અને અદરકનો અર્ક ઉતરશે અને તમારો કાવો એકદમ અસરદાર તૈયાર થશે. કાવો સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ સર્વિંગ કપમાં થોડું કાળું મીઠું લઈશું, કાળા મરીનો પાવડર, અને 1/2 લીંબુનો રસ નીચોડી લઈશું. મિત્રો, કાળા મરી અને સંચળ તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. ત્યારબાદ કાવોને આપણે આ રીતે ચાળણીની મદદથી ગાળી લઈશું. મિત્રો, કાવો તમે ગરમા ગરમ સર્વ કરશો ને તો જ એની પીવાની મજા છે. ચમચાની મદદથી સારી રીતે હલાવી લઈશું જેથી કાળા મરીનો પાવડર અને સંચળ તમારું મિક્સ થઈ જશે. ફુદીનાના પાનથી આ રીતે ગાર્નિશ કરીશું. સરસ મજાનો જૂનાગઢનો કાવો મિત્રો તમારા માટે તૈયાર છે. આવી સરસ મજાની રેસીપી જોવા માટે તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.